અંતરાલ બાદ ભક્તિરસમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે કળિયુગમાં દેવી ચંડી, ગજાનન ગણપતિ મહારાજ તેમજ શ્રી હનુમાનજી મહારાજ એ જાગૃત દેવ છે. ત્યારે આજનો દિવસ છે હનુમાનજીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો દિવસ. પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે જો હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવે તો હનુમાનજી તેમના ભક્તની તમામ મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે. ત્યારે આપ આજના દિવસે કઈ રીતે કરશો હનુમાનજીને પ્રસન્ન? આવો જાણીએ જ્યોતિષાચાર્ય શ્રી મુકુંદભાઈ પંડ્યા પાસેથી. જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની ખાસ પેશકશ ભક્તિરસ કાર્યક્રમમાં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મનોજવમ વા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયૂથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ અહમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજ આપણા જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરનાર, આપણા જીવનના સંકટોને દૂર કરનાર, આપણા દરેક સંકલ્પ સિદ્ધ કરનાર એ કોઈ દેવ હોય તો આ કલયુગની અંદર હનુમાનજી મહારાજ છે. કે જે હનુમાનજી મહારાજ પોતે આજના જીવનની અંદર કે જે સપ્ત ચિરંજીવીઓ કહેવામાં આવ્યા એ ચિરંજીવોમાંના એક હોય તો એ હનુમાનજી મહારાજ છે. દર્શક મિત્રો, એવું કીધેલું છે કે અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. કે અશ્વત્થામા બલિરાજા હનુમાનજી, ત્યારબાદ વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને વ્યાસ મહર્ષિ આ સાત ચિરંજીવીઓ છે. તો એમાંના જો કોઈ એક દેવ હોય તો એ છે હનુમાનજી મહારાજ. એ હનુમાનજી મહારાજની ઉપાસના કે જે રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત હતા, જેમણે લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી ત્યારે રામ ભગવાનની આજ્ઞાથી સંજીવની પર્વતને લઈ અને પોતે સંજીવની પર્વત દ્વારા મૂર્છાની અંદરથી જાગ્રત લક્ષ્મણજીને કર્યા, અને એ જ હનુમાનજી મહારાજ કે જે અષ્ટ સિદ્ધિ નવનિધિ આપે છે, સીતાજીને મુક્ત કરાવવાની અંદર પણ જો મોટામાં મોટો ફાળો હોય તો એ હનુમાનજી મહારાજનો છે. એ હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી આપણી શનિની સમસ્યા પણ દૂર થાય છે. એ જ હનુમાનજી મહારાજ એને આજના દિવસે એટલે કે શનિવારના દિવસે ચમેલીના તેલનો આપણે અભિષેક કરીએ તો હનુમાનજી મહારાજ આપણા દરેક પ્રકારના સંકલ્પ સિદ્ધ કરે છે. આજે દર્શક મિત્રો આપણે એ જ વિષય ઉપર વાત કરવાની છે કે હનુમાનજી મહારાજની ઉપાસનાથી તમારી શનિને લગતી સમસ્યા કેમ દૂર થાય, હનુમાનજી મહારાજની ઉપાસનાથી તમારા કષ્ટ કઈ રીતે દૂર થાય, અને હનુમાનજી મહારાજના કયા એવા મંત્રનો જપ કરવાથી તમારા સંકલ્પ સિદ્ધ થાય, આજે આપણે એ વિષય ઉપર જ ચર્ચા કરવાના છીએ. તમારે શનિને લગતી સમસ્યા હોય તો આજના દિવસે સરસવના તેલનો અભિષેક તમે હનુમાનજી મહારાજ ઉપર કરો. ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, આ મંત્રનો જપ કરો, કાળા અડદ અર્પણ કરો. શનિની સાડા સાતી, શનિની પનોતી ચાલતી હોય તો અવશ્ય હનુમાનજી મહારાજની કૃપાથી જ દૂર થશે. તમે સંકટોથી ઘેરાયેલા છો અને આ સંકટોનો તમારે નાશ કરવો છે, દરેક પ્રકારના સંકલ્પોને સિદ્ધ કરવા છે, મુસીબતોથી તમે પીડાઈ રહ્યા છો, તો હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો આજે 11 વખત પાઠ, હનુમાનજીના મંદિરે જઈ ચમેલીના તેલનું તેલ અર્પણ કરી અને ત્યારબાદ તમે 11 હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો અવશ્ય તમારા સંકટો દૂર થશે, તમને દરેક પ્રકારે લાભ થશે. એટલા માટે તો હનુમાન ચાલીસાની અંદર કીધું છે કે દરેક પ્રકારની બાધાઓને દૂર કરનાર જો કોઈ દેવ હોય તો એ હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ માટે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે સર્વ બાધા, દરેક પ્રકારની બાધાને જો કોઈ દૂર કરતા હોય તો એ હનુમાનજી મહારાજ. દરેક કષ્ટોને દૂર કરે છે હનુમાનજી મહારાજ, અને આજના દિવસે હનુમાનજી મહારાજને તમારે સિંદૂર અર્પણ કરવું જોઈએ, ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ, અને જો તમે શનિને લગતી સમસ્યા માટે કરતા હોય તો સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, અડદ પણ હનુમાનજી મહારાજને અર્પણ કરવા જોઈએ. સાળંગપુરના હનુમાન, ડભોડિયા હનુમાન, આ બધા એક સિદ્ધ હનુમાનજી છે, અને એ સિદ્ધ હનુમાનજીની ઉપાસના કરવાથી પણ આપણા સંકલ્પ સિદ્ધ થાય. જૂનાગઢની અંદર લંબે હનુમાન એ પણ એક સિદ્ધ હનુમાન ગણવામાં આવે છે, અને આ હનુમાનજી મહારાજની ઉપાસના કરવાથી, કારણ કે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ, જે મંગલ મૂર્તિ જેનું સ્વરૂપ છે, જે પવન તનય સંકટ ગમે એવા સંકટો આવેલા હોય એ સંકટોનો પોતે નાશ કરવાની અંદર સક્ષમ છે, એવા હનુમાનજી મહારાજની આજે આપણે ઉપાસના કરવી જોઈએ. હનુમાનજી મહારાજનો એક મંત્ર છે, ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા. ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા. આ મંત્રનો જપ કરવાથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય તો રોગ નાશ થાય, અને આપણા દરેક પ્રકારના સંકલ્પ પણ પરિપૂર્ણ થાય. એવું કહેવામાં આવે છે કે હનુમાનજી મહારાજ ભગવાન શિવનો 11મા સ્વરૂપનો અવતાર પણ રહેલો છે. પરમ બ્રહ્મચારી એવા હનુમાનજી મહારાજ, એમની ઉપાસનાથી આપણા સંકલ્પ પરિપૂર્ણ થાય છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે. તો આજે હનુમાનજીની પૂજા કરીએ, આજે સાંજના સમયે, કારણ કે હનુમાનજીની ઉપાસના સૂર્યાસ્ત સમયે કરીએ
તો એનું વિશેષ પ્રકારનું ફળ આપણને મળતું હોય છે. સુંદરકાંડનો પાઠ કરીએ તો પણ આપણને લાભ મળી શકે. અને જે લોકોને વારે ઘડીએ વારંવાર તકલીફ આવતી હોય એવા જાતકોએ આજે હનુમાનજીના મંદિરે કિષ્કિંધા કાંડનો પાઠ કરવો જોઈએ. રામાયણની અંદર અલગ અલગ કાંડ આવે છે, એની અંદર કિષ્કિંધા કાંડ બહુ ઉત્તમ પ્રકારનું છે. અને કિષ્કિંધા કાંડની અંદર જો આપણે હનુમાનજીની સામે આ કિષ્કિંધા કાંડના 11 પાઠ કરીએ તો ગમે તેવી બાધા આવી હોય, કોર્ટ કચેરી હોય, મુકદમા હોય, તો એને લગતી સમસ્યા આપણે દૂર કરી શકીએ છીએ અને સારો એવો લાભ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને જાણ્યું કે હનુમાનજીની ઉપાસના કરવાથી કઈ રીતે આપણે લાભ મેળવી શકીએ. આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ. બસ આ જ રીતે રોજ રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મ શાસ્ત્રોનું સુંદર મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. તો હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્કાર.